ક્રાંતિકારી જગદંબા એવી માં. અને પણ મને ફરમાય છે એટલે કરણીજીને માં સોનબાઈ પાછા કરણીજીને બહુ માનતા. અને એવા સરસ દુહા અદભુત રાજસ્થાનની ધરતીના અલવર મહારાજે બખ્તાવર સિંહે અલવરના મ્યુઝિયમમાં તરવારમાં બે દુહા છે હજી લખેલા. મ્યુઝિયમમાં તરવાર પડી છે એમાં બે દુહા છે, ઉગદી જાવ તો જોઈજો. અને બખ્તાવર સિંહે લખ્યા છે કે અમે ક્ષત્રિયો જ્યારે યુદ્ધના મેદાનમાં દેશના રક્ષણ માટે રાષ્ટ્રના રક્ષણ માટે ઉતરી જઈ ત્યારે અમારે જીત થાય છે. સામે હજારોની સેના હોય ને અમારે અડધા 50% પણ અમે ન હોઈએ એના છતાંય અમારી જીત થાય છે. દુશ્મનોને ભાગવું પડે એનું કારણ એ બે દુવામાં જવાબ દીધો કે ઘમ ઘમ બાજે ત્રંબાગળા હવે નકીબા હલ તેથી હાદા ધાજે થઈ હાબધી કિનિયાણી કર્નલ. અમને જ્યારે ધોસાની માથે ઢોલની માથે દાંડીઓ પડે ત્યારે અમારી ભુજાઓ ઉપર બળ આવી જાય છે, શક્તિ આવી જાય છે અને અમને ડર ભાગી જાય છે અને સામેના દુશ્મનોને દાખલાના પડની જેમ છાતી થરથરવા માંડે છે એ કરણીનો પ્રતાપ છે. અને બીજો દુહો કે બાઠાળી બહતા અને રાઠાળી ત્રંબક રૂઢે રૂડે તેથી સાઠાળી સહતા દાઠાળી ઉપર કરે. અમે યુદ્ધના મેદાનમાં જ્યારે બાટકો બોલે અને ભડવીરો ભટકા જોપન ઝટકા વટકા ભટકા વિફરિયા ગૌરાયેલ ઘટકા તોય ને અટકા મોજા ફટકા સમંદરિયા મારે જ્યાં ભટકા તો કટકે ઘટકા બુઢા ઝટકા ફટકારે ભાડો મહાભારત લડતા ભારત પરિણામ ચારત પડકારે ધીંગાણા ધડપડ મળ્યા ફડફડ હાથી હડબડ વેતરિયા ટકરાયા ધડધડ આંતર લડબડ અને આવું બખ્તાવર સિંહ લખ્યું છે કરણીજી માટે. અને એટલે રાજસ્થાનની ધરતીમાં માં ની યાદી થતી હોય તો કે કરના દે કિનિયાણી થારો નામ પિયારો લાગે કરના દે કિનિયાણી થારો નામ પિયારો લાગે નામ પિયારો લાગે થારો ગાંવ પિયારો લાગે એ હાસ તું જગદંબા થારો નામ પિયારો લાગે આવી જગદંબાની ત્રેવડ છે એ માં આપણી હારે હોય તો બોલી શકાય એટલે તમને કહેતો તો મુસાફર હું મુસાફર છું લહેરની વાટ લેવી છે મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે અને બધી દુનિયા તમારી છે અમારે કાંઈ ના જોઈએ તમારા બાગની એક જ કળી સંદાસ લેવી છે અને હું એ તમારા જેવો છું મારી તાસીર જુદી છે દરેકની તાસીર જુદી હોય ને હું એ તમારા જેવો છું મારી તાસીર જુદી છે અને મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે અને છેલ્લી કળી તમારી હેડકી આવે તો એ આ રાજ રાજી છે મારી હેડકી આવે તો એ આ રાજ રાજી છે આખું આયુષ આપીને
એક મુલાકાત લેવી છે. એવી મુલાકાતમાં જગદંબાના સાનિધ્યમાં ઘણો આનંદ કર્યો. હજી આગળ જોઈશું આપ જે કહેશો તેમ, પણ એની પહેલાં એક બે કડી બાપુ મને લખતો, આવી રીતે લખ્યું નથી કોઈ દી દુઓ, પણ મને હમણાં હું લઈ આવ્યો છું બે કડીમાં, મને રહેવાનું નહીં, આપણી ફરજ આવે બિરદા ભાઈ કોઈ હોવની રીતે. અને એટલે મેં મોદી સાહેબ માટે આ હરિગીત સંત, એટલે કારણ કે આવડું મોટું કામ થાય ને જો આપણે હરખ ન થાય તો મજા ન આવે, અને બહુ હરખ થાય છે, કંઈક નવો ભારત તૈયાર થયું હોય આખું એવું લાગે છે. એટલે મેં એમને આ છંદ ચારણી સાહિત્યમાં હરિગીત છંદમાં મને એક બે કડી હું, કારણ કે વાંચના મારે વાંચવામાં પાછું બહુ વધારે ભણેલો એટલે આ બધું એવું થાય. પણ બોતેર વર્ષો બહુ ફાટા નીકળી જવું પડે નથી જોવું. એટલે હિન્દુ માતા ની હકીકત માં ઉતારી આરતી, પણ હકીકતમાં મોદી સાહેબ આજ તમે આરતી ઉતારી હિન્દ માતાની, એટલે હિન્દ માતાની હકીકતમાં ઉતારી આરતી. મોદી તને મનવાર સે ફલકાર દેતી ભારતી, પણ જે વાલો લાગે ને એને તમે તુકારો કરી, એમાં જ કઈક છે. રામા તે રજપૂતી ત્રણો આડો નું વાળ્યો આંખ, તો લીધા પેલા લાંખ તે આપી. હોય રામા ને રામ કેતા હોય તો એ તો આપણો બાપ હતો, તો કોઈ વ્યક્તિને માટે તો તુકારો નહીં કરી, તમને વાલા લાગી. એટલે એટલે મોદી તને મનવાર છે અને ભલકાર કરતી ભારતી, આજ વારી જાવ છું તારા ઉપર. અને જાતી વધાયું વાહ મોદી વડનગર ના વીરના, જાતી વધાયું વાહ મોદી વડનગર ના વીરના, કાઢી કલંક સી કલમ તે જે બહુ હતી પૂરી બલા, કાઢી કલંક સી કલમ તે જે બહુ પૂરી બલા, સે સ્વર્ગ એક સે સ્વર્ગ એ સૃષ્ટિ તણુ કાશ્મીર ખોળો કુદરતી, મોદી તને મનવાદ સે ભલ
ઉપકાર દેતી ભારતી અખંડ બનાવવા માટે જે જે કામ કર્યું છે, જેને બલિદાન આપ્યા છે, એના આત્મા રાજી થયા છે, એટલે એનું જોમ આજે જીવતું રાખ્યું મોદી સાહેબ તમે. એટલે લાખો સરદાર શ્યામા મુખર્જી સુભાષ બાબા સહમતિ મોદી તને બનવાદ સે ફલકાર કરતી ભારતી અખંડ ભારત ને એક કરવા કટકા કરી કોક ને દેવા હારું નહીં. એટલે નવલાખ લોબડિયાળીની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.